નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરીથી આપણે ધોરણ 6 ક્યાં જ આપણે ચેપ્ટર 2 માં સ્વાધ્યાય 2.1 ચાલુ હતું બરાબર. સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન 5 શું કહે છે રકમ. આ દાખલા નું ખાસ ધ્યાન આપજો કેમ કે આની પછીનો દાખલા નંબર 6 છે, એટલે લેસન માં આપવાનું છે હોમવર્ક માં, એટલે આ દાખલા માં ધ્યાન આપજો, એટલે લેસન માં છઠ્ઠો દાખલો છે એ આવડી જાય તમને. શું કહે છે, એક ટેક્સી ડ્રાઈવર પોતાની ગાડીની પેટ્રોલ ટાંકીમાં ગાડી ચલાવે છે, ટેક્સી ડ્રાઈવર પોતાની જે પેટ્રોલ ની ટાંકી છે ગાડીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાયું. સોમવારે કેટલું લીટર પેટ્રોલ પુરાયું? 40. તમે લખો સોમવારે પુરાવેલું પેટ્રોલ બરાબર કેટલું પુરાયું? 40 લીટર. ચાલો પછી શું કીધું, બીજા દિવસે તેને ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાયું. બીજા દિવસે કેટલું પુરાયું? 50 લીટર. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય, 65 રૂપિયા પ્રતિ લીટર, પ્રતિ લીટર એટલે 1 લીટર, 1 લીટર નો ભાવ કેટલો હોય? 65, તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યા? ચાલો પહેલા તમને ટોટલ કુલ પેટ્રોલ કેટલું પુરાયું એ આપણે જોઈ લઈએ, પછી એને ગુણ્યા કેટલા કરી દેવાના? 65. સોમવારે પુરાવેલું પેટ્રોલ કેટલું છે? 40 લીટર. બીજા દિવસે તેના ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાયું. બીજા દિવસે પુરાવેલું પેટ્રોલ, બીજા દિવસે પુરાવેલું પેટ્રોલ, બીજા દિવસે કેટલું પેટ્રોલ પુરાયું? 50 લીટર. ચાલો સોમવારે પુરાવેલું પેટ્રોલ કેટલું? 40. બીજા દિવસે પુરાવેલું પેટ્રોલ કેટલું? 50 લીટર. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય, તો પહેલા તો આ બંને ટોટલ છે ને કુલ કેટલું પેટ્રોલ પુરાયું જોઈએ, માટે કુલ પુરાવેલું પેટ્રોલ બરાબર 40 લીટર વત્તા 50 લીટર. 40 ને 50 કેટલા થાય? 90 લીટર. ચાલો કુલ કેટલું પેટ્રોલ પુરાયું જોઈએ? 90 લીટર પુરાયું. હવે આપણે શું કીધું, જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય, 65 રૂપિયા પ્રતિ લીટર એટલે 1 લીટર પેટ્રોલનો ભાવ છે 65 રૂપિયા, તો 90 લીટર પેટ્રોલનો કેટલો લખવા? 1 લીટર પેટ્રોલની કિંમત બરાબર કેટલી છે? 65 રૂપિયા. 1 લીટર પેટ્રોલની કિંમત કેટલી? 65. તો એને કુલ કેટલું પુરાયું હતું? 90 લીટર. લખવા માટે 90 લીટર પેટ્રોલની કિંમત બરાબર આ બે ગુણાકાર 90 અને 65, કોનો ગુણાકાર કરવાનો? 90 અને 65. ચાલો આપણે ગુણાકાર કરીએ અહીંયા, 65 ગુણ્યા 90, ચાલો બે બરાબર 0 મૂકી દેવાનું, પછી 9 5 5 9 કેટલા થાય? 45. 45 નો 5 વધી કેટલી? 4. 6 9 54, 54 છે ને, 6 9 54, 54 ને 4 55, 56, 57, 58, અને આ 0 વડે ભાગ ચાલે એટલે બધી રીતે 0 જ થવાનું છે, એટલે જવાબ કેટલો આવે? 0585 રૂપિયા. જવાબ છે માં આવશે રૂપિયા, લીટર માં આવે. આપણે શું કીધું હતું, તો તેણે પેટ્રોલ પર કેટલો ખર્ચ કર્યો હતો? લખવા માટે તેણે પેટ્રોલ પર કુલ 5850 રૂપિયાનો ખર્ચ કર્યો બરાબર. એ ગુણાકાર રૂપિયા લખવાનું કે કુલ કુલ પડી ગયું તો સુધારી જવાનું. જવાબ છે માં આવશે રૂપિયા. આની પછી દાખલા નંબર 6 છે, ઈસેમાં છે હોમવર્કમાં. દાખલા નંબર 6 સેમા હોમવર્કમાં ચોપડી ન હોય તો કઈ સારા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની? ચોપડી હોય તો ચોપડીમાં રકમ જોઈ લેવાની, દાખલા નંબર 6 જો ન હોય તો શાળા મિત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી લેવાની. એમાં ચેપ્ટર નંબર 2 ખોલવાનું, 2 ચેપ્ટર નંબર 2 માં શું ખોલવાનું? સ્વાધ્યાય 2.1 એટલે એમાં પ્રશ્ન 6 ની રકમ જોવાની.
ચોપડી હોય તો વધારે સારું, કોમી પાસેથી ચોરી માંગી લેવાની ચોપડી. તો દાખલા નંબર 6 માં છે હોમવર્ક માં અને આ દાખલા માં ધ્યાન આપવાનું. ચાલો પ્રશ્ન 5 આપણે જોયો, પ્રશ્ન 6 માં હતો હોમવર્ક માં સેમી ની જેવો હતો. એટલે હવે આપણે કહી દેવાનું છે પ્રશ્ન નંબર 7, નીચેની સંખ્યાઓને યોગ્ય જોડકામાં જોડો. જોડકા જોડવાના છે, અહીંયા આપણે રકમ આપી છે, અહીંયા જોઈ જો ગુણાકારનો ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે આડાઅવળે ક્રમ કરવાનો, સરવાળાનો ક્રમનો નિયમ એટલે સરવાળો હોય અને ક્રમનો અડલબડલ કરવાનો, ગુણાકારનો સરવાળા પર વિભાજન એટલે ગુણાકારનો સરવાળા પર વિભાજન છૂટા પાડવાનો. અહીંયા જો એ રીતે એમાં 425 ગુણી 136 પછી અહીં બરાબર એમ આવ્યું કે 425 ને એનું લેવા દીધા અને 136 છે એને છૂટા પાડ્યા. 136 ને કઈ રીતના છૂટા પાડ્યા જો 6 + 30 + 100 છૂટા પાડ્યા ને. 136 ને કઈ રીતના છૂટા પાડ્યા જો 100 + 30 + 6 તો આને છૂટા પાડ્યા તેને શું કહે ગુણાકાર. આ ગુણાકાર હતો, ગુણાકાર હતો અને છૂટો પાડ્યો શું કહેવાય સરવાળો અંદર ગયો ગુણાકાર નો સરવાળા પર વિભાજન. તો આ પહેલા શું આવશે સી ગુણાકાર નો સરવાળા પર વિભાજન. હવે બીજા જો 2 × 49 × 50 પછી નીચે શું લખ્યું એ લોકોએ 2 × 50 ના લઈ લીધા 49 પાછળ જવા દીધા. 50 ને ક્યાં લઈ લીધા આગળ, 49 ક્યાં જઈ લીધા પાછળ અને વચ્ચે સી ની નિશાની કહી દીધી અને ગુણાકાર. તો ગુણાકાર ની નિશાની છે અને ક્રમ આડાઅવળી કહી દીધો શું આવે ગુણાકાર ના ક્રમ નો ગુણધર્મ. તો આમાં શું આવશે ગુણાકાર ના ક્રમ નો ગુણધર્મ. ચાલો એની પછી 80 + 2005 + 20 આમાં શું છે સરવાળો છે. ચાલો સરવાળા નિશાની જે કઈ છે પછી આ 20 અહીંયા આગળ ક્યાં લઈ લીધા આગળ 2005 વચ્ચે ક્યાં જવા લીધા પાછળ. સરવાળો હતો અને ક્રમ શું કર્યો અદલા બદલી તો શું આવે સરવાળા ના ક્રમ નો ગુણધર્મ. તો આની સાથે શું આવશે સરવાળાના ક્રમનો ગુણધર્મ. તો આ શું તો પ્રશ્ન નંબર 7 અહીંયા આપણો સ્વાધ્યાય 2.1 છે એ પૂરું થઈ જાય. હવે પછી શું આવશે સ્વાધ્યાય 2.2 એટલે વ્યવસ્થિત રીતે નોટમાં ઉતારી લેજો. સાડા પછી સ્વાધ્યાય 2.3 ચાલુ કરવાનું છે. કઈ સ્વાધ્યાય સ્વાધ્યાય 2.3. ચાલો સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન એ જો નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી. શૂન્ય નથી એમ કીધું શૂન્ય છે એમ નથી પૂછ્યું. પેલા રકમ અર્ધી વાંચવાની શું કીધું નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી. તો ચાલો પેલા આપણે જવાબ કહી દઈએ 1 + 0 કેટલા થાય 0 થાય. 1 + 0 કેટલા થાય 0 થાય કે નહીં થાય નહીં. 1 + 0 કેટલો થાય 1 જ થાય. આનો જવાબ 0 આવે નહીં. પછી જો 0 × 0 0 × કેટલા થાય 0 થાય. 0 ના છેદમાં 2 કેટલા થાય 0. અને 10 માં 10 છે કેટલા થાય 0. 0 ના છેદમાં 2 બરાબર કેટલા થાય 0. તો શૂન્ય કોઈ જવાબ નથી. આનો જવાબ ખાલી શૂન્ય છે, બાકી બધા 0 જવાબ. આમાં 0 જવાબ આવ્યો, આમાં 0 આવ્યો, આમાં પણ 0 જવાબ આવ્યો. પણ આ જે છે 1 + 0 એ 0 થાય નહીં. અહીંયા ગુણ્યા હોય આ એક ના હોય 1 × 0 તો કેટલો આવે 0. પણ અહીં સરવાળા નિશાની છે એટલે ધ્યાન રાખો 1 + 0 કેટલા થાય 1 જ થાય. તો અહીં શું શું પૂછ્યું તું કોનો જવાબ શૂન્ય નથી લખવા માટે નીચેના ઓપ્શન નંબર શું છે એ નો જવાબ શૂન્ય નથી. બાકી બધાનો જવાબ શું છે શૂન્ય. જો બે પૂર્ણ સંખ્યાઓ નો ગુણાકાર શૂન્ય છે. પૂર્ણ સંખ્યા એટલે આખા પર પૂર્ણ સંખ્યા કેટલી ક્યાંથી ચાલુ થાય 0 0 1 2 3 4. જો બે પૂર્ણ સંખ્યાઓ નો ગુણાકાર શૂન્ય છે
તો શું આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ શૂન્ય હોવી જોઈએ. ઉદાહરણ આપી જણાવો. લખવાનું બે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર શૂન્ય હોય તો આ સંખ્યાઓમાંથી એક બે બંને સંખ્યાઓ શૂન્ય હોવી લખવાનું શૂન્ય હોવી જોઈએ. ઉદાહરણ તરીકે જો અહીં ઉદાહરણ તરીકે આપણે શું કીધું કે જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય હોય, પૂર્ણ સંખ્યા બે ગુણાકાર શૂન્ય હોય તો બે માંથી કોઈ પણ એક સંખ્યા કેવી હોય છે? ઝીરો. અહીંયા જો તમે ત્રણ ગુણ્યા ઝીરો કરો તો જવાબ કેટલો આવે? ઝીરો. અને ઝીરો ગુણ્યા ત્રણ કરો તો એ જવાબ તો કેટલો આવે? ઝીરો જ આવે. ત્રણ ગુણ્યા તમે ઝીરો કરો તો જવાબ કેટલો આવે? ઝીરો જ આવે. અને ઝીરો ગુણ્યા ત્રણ કરો તો પણ જવાબ કેટલો આવે? ઝીરો જ આવે. ગુણાકાર કેટલો આવે? ઝીરો. ગમે ઈ સંખ્યા તમે લઈ લે, દસ લઈ લો, દસ ગુણ્યા ઝીરો જવાબ કેટલો આવે? ઝીરો. અને ઝીરો ગુણ્યા દસ કરો તો પણ જવાબ કેટલો આવે? ઝીરો. ગુણાકાર કેવો મળે? ઝીરો મળે. ગુણાકાર કેવો મળે? ઝીરો. અને સવાલમાં કઈ છે નહીં, ખાલી આપણને ચેક કરવા કીધું હતું કે ઝીરો એ ગુણાકાર કરો પૂર્ણ સંખ્યા, જવાબ ઝીરો જ આવે. ભાઈ માંડાવડી કરો તો બરાબર, ખાલી લખી દેજો. પછી સ્વાધ્યાય 2.3 નો ક્વેશ્ચન નંબર 3 હોમવર્કમાં, બીજું શું હોમવર્ક
આ બે ના સરવાળા કરીને જવાબ લાવવાનો બરાબર બે ના સરવાળા કરીને શું લાવવાના છે જવાબ તો આજના વિડિયો લેક્ચરમાં જેટલું ભણાયું બધું કમ્પ્લીટ હોવું જોઈએ આગળના વિડિયોમાં આપણે એની તો આગળ વધશું દાખલા નંબર સી બરાબર તો ત્યાં સુધી બધું કમ્પ્લીટ હોવું જોઈએ થેન્ક યુ